નમસ્કાર મિત્રો, આશા રાખું છું કે બધા મજામાં છો. જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુની અંદર જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરી દેશો, જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય. અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લેલિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે, જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે. નમસ્કાર મિત્રો, વર્ગ 3ની આવનારી પરીક્ષાઓ માટે આજે આપણે સિરીઝ નંબર 4 મૂકવા જઈ રહ્યા છીએ. જો અગાઉના મિત્રો વિડીયો તમે ના જોયેલા હોય તો અગાઉના 3 ભાગ જે છે મિત્રો પ્લેલિસ્ટની અંદર મૂકેલા જ છે. આજે મિત્રો આપણે 2004ની અંદર જે બિન સચિવાલય ક્લાર્કની જે એક્ઝામ લેવાની છે એનું મિત્રો પેપર સોલ્યુશન કરવાના છીએ. 10 દાખલાઓ જે છે મિત્રો લેવાના છીએ. જરા મિત્રો એના પર પણ નજર આપણે નાખી જોઈએ કે કેવા પ્રકારના 10 દાખલાઓ જે છે મૂકેલા છે. તો જોઈએ મિત્રો પ્રથમ ઉદાહરણ. તો મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી પૂછેલો છે, પણ આ દાખલાની અંદર મિત્રો ખાસ ધ્યાન એ આપવાનું છે કે 6% લેખે મિત્રો 6000 રૂપિયાનું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ માંગેલું છે. બરાબર, તો એવો પણ દાખલો આપણે કોમન આવે જ છે કે 6000 રૂપિયાનું 6% લેખે મિત્રો 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું. તો એ વસ્તુ આખી અલગ છે. પહેલી વાત તો 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ એ વસ્તુ અલગ છે, અને ફક્ત મિત્રો બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ એ ખાસ ધ્યાન આપવાનું છે. તો આની અંદર શું કરવાનું? તો મિત્રો એકદમ ઇઝી છે, તમારી પાસે બીજા વર્ષનું માંગેલું છે. બરાબર છે, તો તમે પ્રથમ વર્ષનું એકદમ ઇઝી આપી શકો છો કે 6000 રૂપિયાનું 6% લેખે કાઢો એટલે શું થશે? તો પ્રથમ વર્ષનું વ્યાજ થશે. બરાબર, તો અહીંયા 2 શૂન્ય કાઢી નાખીએ તો મિત્રો 360 રૂપિયા જે છે એ આ પ્રથમ વર્ષનું વ્યાજ થયું. પછી ચક્રવૃદ્ધિ કયો તો ચાલે, સાદું વ્યાજ કયો તો ચાલે, અને ગણતરી તો સાદા મુજબ જ થાય પહેલા વર્ષની. બરાબર, તો અહીંયા 1 વર્ષનું તો ખ્યાલ આવી ગયું. હવે બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર પહેલાં તો પરિસ્થિતિ થાય શું, બસ આટલું સમજવાનું છે. તો મિત્રો ફક્ત અને ફક્ત એ પ્રથમ વર્ષનું વ્યાજ હોય છે એનું મિત્રો વધુ વ્યાજ જે છે એ લાગતું હોય છે. તો ચાલો અહીંયા મિત્રો ફક્ત તમારે 360 જે છે એ 360નું મિત્રો 6% કાઢવાના છે. બરાબર છે, તો આ મિત્રો તમને થઈ જશે બીજા વર્ષનું. બરાબર, તો 36 6 મિત્રો કરશો તો તમને મળશે 216 મળશે, પરંતુ 1 પોઈન્ટ આપણે કાપવો પડશે. બરાબર, કેમ કે છેદમાં 100 હોય છે. તો ચાલો અહીંયા 21.6 થાય છે. તો હવે તમને ખ્યાલ આવી જશે કે પ્રથમ વર્ષનું મિત્રો આટલું થશે અને વ્યાજનું વ્યાજ 21.6 થશે, એટલે બીજા વર્ષનું જો વ્યાજ કહીએ તો બીજા વર્ષનું 360 કરતાં થોડુંક વધારે થાય. બરાબર છે, તો કેટલું થશે? તો અહીં મિત્રો 6 ના 6 આપણે મૂકી દઈશું, ત્યાર પછી આપણે પોઈન્ટ મૂકી દઈએ છીએ, પછી અહીંયા ટોટલ મારશું તો અહીંયા મળે છે 1, 6, 2, 8 અને 3ના મિત્રો 3. તો 381.6 જે છે એ મિત્રો ફક્ત બીજા વર્ષનું વ્યાજ છે. અને 2 વર્ષનું જો કોઈ વ્યાજ આપણને પૂછે તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે 2 વર્ષના વ્યાજ માટે આપણે પ્રોસેસની અંદર ફક્ત એટલું જ કરવાનું છે. આ છે તો કમ્પ્લીટ સાચું જ તે, પણ અહીંયા મિત્રો ખાલી 2 વડે ગુણીએ છીએ, અહીંયા 1 વડે ગુણીએ છીએ, અને એનો ટોટલ એટલે 2 વર્ષનું. બરાબર, અથવા બીજી વાત કે આ પ્રથમ વર્ષનું છે, આ બીજા વર્ષનું છે, આ બંનેનો ટોટલ મારી દેશો તો પણ તમારો જવાબ જે છે એ 2 વર્ષનું વ્યાજ મળશે. તો 2 વર્ષનું વ્યાજ અને બીજા વર્ષનું વ્યાજ આ બંનેમાં મિત્રો ફર્ક છે, આ ખાસ ધ્યાન આપવાનું છે. બરાબર, તો અહીં જ આપણો જવાબ જે છે મિત્રો બી ઓપ્શન જે છે આની માટે સાચું છે, 381.6. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ત્યાર પછી એક મિત્રો હારવાળો અહીંયા તમને સરસ દાખલો મૂકેલો છે. તો આ દાખલાને પહેલાં તો સમજવો પડે. બરાબર, આની રકમ એ કરું વાંચી રહ્યો છું કે એક માળી પાસે અમુક ગુલાબો છે. બરાબર છે, હવે તેમાંથી જો 9 ગુલાબ જે છે એ બાંધે અને પછી હાર બનાવે છે, એટલે આનો અર્થ એમ છે કે દરેક હારની અંદર 9 9 ગુલાબ જે છે એ મિત્રો રાખે છે. બરાબર, હવે પછી એવું કહે છે કે જો એને 10 હાર જો ઓછા બનાવ્યા હોત, જો 10 હાર ઓછા બનાવ્યા હોય તો ગુલાબ મિત્રો વધવાના છે, ચોખ્ખી બાબત છે. બરાબર છે, તો ગુલાબ વધવાના એ તો ફાઇનલ થઈ ગયું. તો દરેક હારમાં 6 6 ગુલાબ વધારે આવત, તો આ મિત્રો એકદમ સમજણનો મુદ્દો છે. હું તમને નાનકડું ખાલી ઉદાહરણ આપું છું કે દાખલા તરીકે માનો કે મિત્રો આવું એક સરસ મજાનું ઉદાહરણ આપું કે ચાલો દાખલા તરીકે અહીંયા માણસ મૂકું છું. બરાબર છે, અને બાજુની અંદર માનો કે અહીંયા હું ચોકલેટ મૂકું છું. તો સરસ એકદમ સમજી જશે, અને એકવાર સમજી જશે તો આ દાખલો એકદમ ઇઝીલી ખ્યાલ આવી જશે. તો સામે પણ હું એક બીજી પરિસ્થિતિ મૂકું છું, માણસ અને ચોકલેટ. બરાબર, એમાં શું કહેવા માંગે છે પહેલાં સમજો. હવે હું તમને એમ કહું છું કે જો તમે 2 મિત્રો મારી પાસે આવશો, બરાબર ધ્યાન રાખજો, તમે 2 મિત્રો મારી પાસે આવશો તો તમને 3 3 ચોકલેટ મળશે. બરાબર, એક વસ્તુ આ ફાઇનલ થઈ ગઈ. પછી મેં તમને એવું બીજો ઓપ્શન આપ્યો કે જો તમે 3 મિત્રો જો આવી જશો તો તમને 2 2 ચોકલેટ મળશે. તો આના પરથી મિત્રો એક વાક્ય સાચું આની અંદરથી આપણે જાણી શકીએ છીએ કે 3 2 6 અને 3 2 6. બરાબર છે, બંને બાજુ તમે જોઈ શકો છો કે ચોકલેટની સંખ્યા જે છે એ મારી પાસે ટોટલ કેટલી છે, તો કે 6 ચોકલેટ. એટલે 6 ચોકલેટનું વિભાજન કરવાનું છે, પણ જ્યારે માણસ વધુ ઓછો થાય તો વસ્તુ જે છે એ વધારે કે ઓછી મળી શકે છે. બસ આ જ નિયમ મિત્રો આની અંદર ફક્ત કામ કરે છે. તો અહીં માણસ અને ચોકલેટની વાત હતી તો એક વસ્તુ નક્કી થઈ ગયું કે માણસ ગુણ્યા ચોકલેટ બરાબર માણસ ગુણ્યા ચોકલેટ બંને પોઝિશનમાં સમાન જ રહેવું પડે. બરાબર, તો જોઈએ આનું સોલ્યુશન. તો આમાં મિત્રો 2 વસ્તુ છે, તો કઈ કઈ 2 વસ્તુ છે? તો એક વસ્તુનું નામ છે મિત્રો હાર. તો હાર ગુણ્યા ગુલાબ કરશો
તો એ જ પોઝિશન બીજામાં પણ સેમ જ હશે, બરાબર, કે હાર ગુણ્યા ગુલાબ, બરાબર. એટલે કે ગુલાબની સંખ્યા જે છે અને હારની સંખ્યા જે છે એ બંનેનો ગુણાકાર જો તમે કરો તો તમને ટોટલ ગુલાબ જે છે એ કેટલા છે એ મળતા હોય છે આની અંદરથી, બરાબર. તો આવી રીતે તમને હાર પણ મળી શકે, ગુલાબ પણ મળી શકે. પણ મેઇન વસ્તુ એ છે કે તમને જે વસ્તુઓ આપેલી છે એ બંનેનો ગુણાકાર તમારા આ પ્રકારે સમાન મળતો હોય છે. તો અમે જોઈએ હાર જે છે એની વાત કરીએ, તો વાંચવાની શરૂઆત કરીએ. તો પ્રથમ મિત્રો એવું કહે છે કે નવ ગુલાબ બાંધીને મિત્રો હાર બનાવે. તો આમ ગુલાબની સંખ્યા કેટલી રાખે છે? તો કે ગુલાબ 9 રાખે છે, બરોબર. ચાલો હાર આપણને આપેલા ના તેને ગમે એટલા બનાવ્યા હોય. આગળ વધીએ. હવે બીજા વાક્યમાં શું કહે છે? જો એને 10 હાર ઓછા બનાવ્યા હોત, તો ચાલો હાર આપણને આપેલા છે જ નહીં પહેલી વાત, તો એ પણ 10 ઓછા બનાવે તો આને મિત્રો હાર ઓછા 10 કહેવાય, બરાબર. 10 હાર ઓછા, તો 10 હાર ઓછા બનાવે તો સામે ગુલાબની અંદર કેવું બેલેન્સ થાય છે? તો ગુલાબમાં મિત્રો એવું થાય છે કે દરેક હારની અંદર 6 ગુલાબ વધુ આવે છે. જો આ વધુ આવો શબ્દ અને 6 ગુલાબ જોડવા આ બંનેમાં ફરક છે. વધુ આવો એનો અર્થ એમ કે પહેલાં એ 9 તો સેટ કરતો જ હતો, પરંતુ હવે 6 ગુલાબ એક્સ્ટ્રા વધારે આવે છે. તો વાસ્તવમાં 15 ખરેખર ગુલાબ હવે એ જોઈન્ટ કરતો હશે, કેમ કે 9 તો હતા પણ બીજા 6 જે છે એ વધુ. તો બસ આ મિત્રો એનું સોલ્યુશન થઈ ગયું, આ એનો જવાબ થઈ ગયો. તો આવી રીતે એકદમ સિમ્પલ એકવાર સમજવું પડે છે. તો તમે જાણો છો કે આ બાજુ મિત્રો 9 હાર તમને બતાવે છે, તો સામે તમને શું બતાવે છે? ગુણાકાર કરો તો તમને 15 હાર બતાવે છે અને ઓછા તમને 150 બતાવે છે. હાર હારને એક બાજુ લાવી નાખો, બરાબર છે, એટલે 15માંથી 9 હાર બાદ થશે, કેમ કે આ 9ને તમે સામે મૂકો, 150ને તમે આ બાજુ લાવો, એટલે 150 માઇનસ છે એ પણ પ્લસ થઈ જ જાય. આ ખાલી કલ્પના કરવાની હોય છે. તો ચાલો આ બંનેની જરાક આપણે બાદબાકી કરીએ તો કેટલું બચે છે? તો કે 6 હાર બચે છે. તો 6 હાર બરાબર જો 150 થતા હોય તો જે હાર છે એ ખરેખર કેટલા છે? તો કે 150નો 6ઠો ભાગ કરી નાખો એટલે આપણને આરામથી મિત્રો મળી જશે કે 25 જે છે એ હાર છે, એટલે 25 છકને ખરેખર 150 થશે. તો આનો જવાબ જે છે મિત્રો 25. તો એકદમ નાનો કોન્સેપ્ટ તો નાનો છે, એની અંદર કોઈ મોટી ગણતરીઓ કે એવું કંઈ કરવાનું નથી, ખાલી આનો ફક્ત નિયમ સમજવાનો છે. તમારે તાળો મેળવવો હોય ને તો ખાલી તમે તાળો મેળવો. મિત્રો ખાલી આપણે ચેક કરીએ જોઈએ, બરાબર છે. તો અહીં જો હાર કેટલા છે, તો કે અહીંયા આપણે હારની જગ્યાએ મૂકશું 25 ના 25, બરાબર. તો અહીંયા 9 જે છે એ ગુલાબ છે, બરાબર. ચાલો હવે હારમાંથી 10 હાર ઘટાડી દો, 10 હાર ઘટાડો તો આ 15 થઈ ગયા, બરાબર. તો ગુલાબ કેટલા રહે છે? તો કે 15. તો આ બંને પરિણામ મિત્રો સાચા છે. તમે જોઈ શકો છો બંને બાજુ તમને 225 225 જોવા મળશે, બરાબર. 15 15 કરશો તો તમને 225. તો આ સાબિત થઈ ગયું કે હંમેશા મિત્રો હાર ગુણ્યા ગુલાબ બરાબર હાર ગુણ્યા ગુલાબ જે છે એ થતું હોય છે, અને એના આધાર પર જ આપણે જવાબ જે છે એ લાવવાનો હોય છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો હવે મિત્રો ખબર નહીં કે એક જ મેથડના બે દાખલા જે છે એ ખરેખર એક જ પેપરમાં શા માટે મૂકાય છે, બરાબર. ચાલો જોઈએ આપણે. એક માણસ દરેક દર્દીને મિત્રો 3 સફરજન આપે છે, બરાબર. એટલે એક સારો વ્યક્તિ છે અને એ હોસ્પિટલ જાય છે અને દરેક જેટલા દર્દી છે એ બધાને 3 મિત્રો સફરજન આપે છે. પછી એમ એવી આગાહી કરે છે કે જો 25 દર્દી કદાચ વધુ માનો કે આવી ગયા હોત તો એ સફરજનનો જથ્થો તો જેટલો લઈને ગયો તો એટલો ગયો છે, બરાબર છે. પણ જો 25 દર્દી વધુ આવી જાય તો સ્વાભાવિક છે 3 સફરજન હવે નહીં મળે, પણ દરેકને શું કહે છે 2 સફરજન જ મળે છે. તો દર્દી ખરેખર કેટલા? તો આમાં મિત્રો કયું સત્ય જળવાયેલું છે ખબર છે? મિત્રો એ જ નિયમ લાગશે કે દર્દી ગુણ્યા સફરજન, બરાબર છે. એ જ રીતે આપણે હમણાં જેમ ગુલાબની અંદર કરેલું હતું એ જ નિયમ મિત્રો અહીંયા આવે છે. તો અહીંયા પણ તમારે ફક્ત એ જ ધ્યાન આપવાનું છે કે આની અંદર પણ જો દર્દીની સંખ્યા અને સફરજનનો ગુણાકાર કરીએ તો બંને પોઝિશનમાં સમાન જ જવાબ જોવા મળતો હોય છે, બરાબર. તો હવે આપણે વાંચવાનું છે શું કહેવા માગે છે. 3 સફરજન આપે છે, બરાબર. ચાલો તો સફરજનની અંદર આપણે શું કરશું 3 કરીએ છીએ, બરાબર. અને દર્દી તો આપણને અત્યારે માયગા છે એટલે દર્દી તો કંઈ આપ્યા નથી. તો ચાલો સફરજન 3 આપે છે. હવે શું થાય છે? તો કે 25 દર્દી જો વધુ હોય, બરાબર. તો 25 દર્દી આ જે દર્દી તમારા આપેલા છે આ દર્દીની અંદર મિત્રો તમારે ખાલી 25 દર્દીને વધારવાના છે. ચાલો 25 દર્દી વધારે હોય તો દર્દી વત્તા 25 કરીએ છીએ, બરાબર. એક્સ મૂકો કંઈ વાંધો નથી, પણ એ જ વસ્તુ બતાવે છે. તો સફરજનમાં પોઝિશન શું થાય? સફરજન મિત્રો 2 2 મળે, ધ્યાન રાખજો. 2 ઓછા પણ નહીં, 2 વધુ પણ નહીં, પણ સફરજન 2 2 મળે. એટલે અહીંયા કોઈ આમાં ઉમેરો કરતો નથી. હમણાંના દાખલામાં એટલું સમજણમાં થોડોક ફેર છે એટલે અહીંયા મિત્રો ફક્ત 2 સફરજન જ રાખો છું. ચાલો જોઈએ આગળ. તો અહીંયા મિત્રો આપણે આવું કહી શકીએ છીએ કે હવે જો 3 દર્દી છે તો સામે આનો ગુણાકાર જરાક આપણે કરીએ તો 2 દર્દી, બરાબર, અને વધતા મિત્રો અહીંયા 25 2 કેટલા થશે 50. તો આનો જવાબ આવી ગયો. 3માંથી 2 કાઢો એટલે દર્દીની સંખ્યા મિત્રો આપણને મળી ગઈ છે. કેટલી મળે છે? 50 જે છે એટલા દર્દીઓ હોય છે. તો એક જ કોન્સેપ્ટ પર ખરેખર આ 2 દાખલાઓ જે છે મૂકેલા છે. એક એક 2 સ્ટેપના દાખલાઓ છે.
ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો પછી ટકાવારીમાંથી મિત્રો મૂકેલો છે કે રૂપિયા 315 બરાબર એટલે એની વેલ્યુ બતાવે છે 315 બરાબર ખાલી જગ્યાના 90%. તો આનું અર્થઘટન એવું થાય કે આમાંથી કોના 90% બરાબર, આમાંથી કોઈ પણ એક્સ વાય દાખલા તરીકે 355 90% છે કે નથી બરાબર, આમાંથી કોના 90% 315 છે, મેઇન વાત આવી છે. તો અહીંયા કીધું છે ખાલી જગ્યાના 90%. ચાલો ખાલી જગ્યા નહીં પણ આપણે માનો કે કોઈ રકમ મૂકે છે કે આ રકમના 90% એટલે આમ લખાય, પહેલાં તો આટલું સમજી લો બરાબર. કોઈ રકમ છે એના 90% એટલે એને ગુણ્યા 90, ના એટલે ગુણાકાર. તો અહીંયા ગુણાકાર કરી 90 છેદમાં 100 કરી નાખ્યું. હવે આનું મૂલ્ય તમને 315 આપી દીધું છે, તો જવાબ મિત્રો અહીંયા આવી ગયો છે. તો ચાલો આપણી રકમ જે છે એ ખરેખર કઈ હશે, તો આ જે છે એને મિત્રો અહીંયા લઈ લો, 90 છે એને નીચે મૂકી દો. તો 315 ગુણ્યા આપણે 100 કરી નાખશું અને છેદમાં મિત્રો 90 મૂકી દઈશું. બંનેમાંથી એક એક શૂન્ય જે છે મિત્રો જાય છે. અહીંયા ફક્ત મિત્રો એક ભાગાકાર મિત્રો ખાલી કરીએ તો જવાબ આવી જશે, જો મોટે ખ્યાલ હોય તો ભલે, બાકી અહીંયા એક સ્ટેપનો ભાગાકાર છે મિત્રો કે 9 × 3 = 27, ત્યાં તો અહીંયા વધ્યા 4 ઉપરથી લાવ્યા 5 બરાબર, 9 × 5 = 45 એટલે 35 એ કમ્પ્લીટ આપણો ભાગ ચાલે છે. તો 35 × 0 એટલે 350 જે છે આપણો જવાબ છે. તો તમારે વેરીફાય કરવું હોય તો 350 90% કાઢજો, તમને એનું મૂલ્ય કેટલું મળશે, 315 મળશે બસ. તો આ પણ મિત્રો એક નાનકડો અને સરસ મજાનો મુદ્દો છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો નળવાળા દાખલા ખૂબ અગત્યના છે, આપણે એનો ભાગ જે છે એ મિત્રો મૂકેલો છે આખો સ્પેશિયલ નળ માટે. તો નળમાં મિત્રો બે પ્રકાર છે, બે નળ હોવા અને 3 નળ હોવા બરાબર. ખાસ કરીને બે નળની વાત હોય એટલે બરાબર ધ્યાન રાખજો, હું તમને આ એક જ દાખલો સમજાવવો છે પણ મારે સાથે સાથે તમને બીજું ઘણું બધું કહી દેવું છે કે બે નળ જે છે એની અંદર ખાસ મેઇન જોવાનું શું છે. તો મિત્રો મેઇન જોવાનું છે કાર્ય, જોવાનું છે કામ, કે બંને નળ સમાન કામ કરે છે. એક વાત તો એ, કાં તો બંને નળ જે છે એ મિત્રો સમાન કામ કરતા હશે, એક આ વસ્તુ યાદ રાખજો ખાસ, અને કાં બંને નળ જે છે ને મિત્રો વિરુદ્ધ કાર્ય કરતા હશે. વિરુદ્ધ અને સમાનમાં આપણે ખ્યાલ હોવો જોઈએ કે સમાન કાર્ય એટલે બે વસ્તુ થઈ કે સમાન કાર્યની અંદર મિત્રો ટાંકીને ખાલી પણ કરતા હોય બંને મળીને એવું પણ બની શકે અને ટાંકીને ભરતા પણ હોય એવું પણ બની શકે છે બરાબર. વિરુદ્ધ કાર્યમાં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, એક વસ્તુ ભરે અને બીજી વસ્તુ મિત્રો ખાલી કરે બરાબર છે. તો આટલું સામાન્ય નોલેજ પહેલાં આપણી પાસે હોવું જ જોઈએ કમ્પ્લીટ. તો ચાલો આ દાખલો આપણને શું કહેવા માગે છે જરાક એના પર નજર નાખીએ કે બંને સમાન કામવાળા છે કે વિરુદ્ધ કામવાળા છે, કેમ કે એના પરથી મિત્રો આખી રીતનું ડિસિઝન લેવાનું હોય છે બરાબર. તો જો એક ટાંકીમાં મિત્રો બે નળ લગાવેલા છે, નાના નળથી ટાંકી મિત્રો 6 કલાકમાં ખાલી થઈ જાય છે બરાબર, આનું કામ છે ખાલી કરવાનું. ચાલો આગળ જોઈએ. અને મોટા નળથી ટાંકી જે છે મિત્રો 4 કલાકની અંદર ખાલી થઈ જાય છે. તો આ બંને મિત્રો સમાન કામ કરે છે, બંનેનો કામ એક જ છે, સમાન કામ છે. તો મિત્રો સરવાળો યાદ રાખો, વિરુદ્ધ કામ છે તો બાદ બાકી યાદ રાખો, પણ ક્યાં અને કેવી રીતે તો એ જોઈએ જરાક બરાબર. તો ચાલો બંને સાથે મળીને કેટલા સમયમાં નળ જે છે એને અમે તો ખાલી કરવાની વાત આવે, ભરવાની તો આવવાની જ નથી બરાબર. મિત્રો સમય માટે આપણે એકદમ સ્ટેપ એક સ્ટેપમાં આનો જવાબ જે છે મિત્રો આપી શકીએ છીએ કે ગમે તે નળ માટે ઉપર તો મિત્રો ગુણાકાર જ આવે છે બે નળની અંદર બરાબર, અને છેદમાં ખાસ ધ્યાન રાખો કે સમાન કામ છે તો છેદમાં મિત્રો સરવાળો કરો, વિરુદ્ધ કામ છે તો બાદ બાકી. બસ જવાબ મિત્રો આવી ગયો કમ્પ્લીટ. ચાલો અહીંયા બંનેનો સમય જોઈએ તો મિત્રો એકનો આપ્યો છે 6 કલાક ને એકનો આપ્યો છે મિત્રો તમને 4 કલાક. તો મૌખિક પણ થઈ શકે પણ એક સ્ટેપ વધારું છું બરાબર, 6 × 4 ને 6 × 4 = 10. તો ચાલો છેદ ઉડાડી દઈશું તો આનો મિત્રો ફાઇનલ જવાબ જે છે કેટલો આવશે, તો 6 × 24 = 10 આવશે. તો 24 ના છેદમાં 10 ને પણ આપણે થોડુંક હજુ ટૂંકમાં પતાવવું હોય તો 12 ના છેદમાં મિત્રો 5 આપણે કહી શકીએ છીએ, પણ આવો જવાબ સ્વાભાવિક આપણને આમાં કંઈ મળે નહીં. તો હવે એક જ્ઞાન મિત્રો તમારા મગજમાં એ પણ જરાક શીખવાનું છે, ખાસ ધ્યાન રાખજો કે 12 ને 5 વડે તમે ભાગી નાખો એટલે આ આપણે પરફેક્ટ સમય કાઢીએ છીએ. તો અહીંયા 12 ને મિત્રો 5 વડે ભાગશું તો આપણે જાણીએ 5 × 2 મિત્રો અહીંયા 10 થઈ જાય છે, વધે છે કેટલા 2. હવે આ એક જ વસ્તુ જે છે ને મિત્રો એક જ રાઉન્ડ ખાલી આમ મારી દેવાનો રહેશે આપણે બરાબર છે. તો આ મિત્રો આપણો મિશ્ર અપૂર્ણાંકની અંદર જવાબ આપણો આવી જશે. તો 5 છે નીચે આવી જશે, 2 છે અહીંયા આવે છે અને 1-2 છે અહીંયા આવે છે. આ જે મળે છે આવું કદાચ હોઈ શકે ખરું પણ એવું પણ નથી. તો હવે આનો અર્થ કાઢવો પડશે ને આપણે. તો આનો અર્થ મિત્રો કેવો છે, જો 2 છે એ પૂર્ણાંક છે એટલે 2 કલાક તો પાકા, 2 કલાક થઈ ગયું. અને મિનિટમાં કેટલું છે તો કે 2 ના છેદમાં 5, તો આને મિત્રો મિનિટ છે એટલે આને 60 વડે ગુણો ને એટલે તમને આની મિનિટો પાકી મળશે. તો અહીંયા જવાબ આપણો આવી ગયો 2 કલાક અને અહીંયા મિત્રો 5 × 12 બરાબર, તો 12 × 2 = 24. તો 24 મિનિટ જે છે એનો જવાબ છે. તો 2 કલાકની 24 મિનિટ.
હા આ ભાગાકારની કોઈ જરૂર નથી, જો તમે સીધું અહીંયા સમજી લો તો આમાં સીધું જ સમજવાની વાત હતી, બરાબર છે? દાખલા તરીકે 5 ના 5 તો અહીં જોઈ શકો છો કે 5 × 2 = 10 થી અને ઉપર વધ્યા 2, એટલે આ મૌખિક પણ તમે કરી શકો છો, આની કોઈ જરૂરિયાત નથી, પણ આ ખાલી સમજાવું છું. પછી ફક્ત તમારો જે અપૂર્ણાંક આવેલો છે એને 60 વડે ગુણવાથી મિનિટ મળે છે, અને જો મિનિટ વાળો દાખલો હોય, સેકન્ડ પાકી લાવી હોય તો પણ આને મિત્રો 60 વડે ગુણવાથી સેકન્ડ મળે છે, બરાબર? તો આટલું એક ખાસ મગજની અંદર રાખવાનું છે. તો અત્યારે આની માટે મિત્રો ડી ઓપ્શન જે છે એ સાચું છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો સરેરાશની અંદરથી આવા પ્રકારનો ઘણી બધી વખત પૂછતા હોય છે કે ક્રિકેટ ટીમમાં મિત્રો પ્રથમ 6 ખેલાડીના રનની સરેરાશ તમને આપેલી છે, અંતિમ 6ની સરેરાશ તમને આપેલી છે, અને બધા એટલે કે 11 11 ખેલાડીઓ જે છે એની પણ સરેરાશ તમને આપેલી છે. તો 6ઠો ખેલાડી જે છે, કેમ કે 6ઠો આમાં રિપીટ થાય છે, પ્રથમ 6 અને અંતિમ 6 એટલે 6ઠાને 2 વખત ગણ્યો છે, તો એ 6ઠાના રન જે છે એ મિત્રો કેટલા છે? તો આનું સિમ્પલ સોલ્યુશન કે કોઈ જ પ્રકારની ભૂલ મિત્રો આની અંદર પડે જ નહીં, બરાબર? તો અહીંયા 6 ખેલાડીની વાત કરીએ તો 6 મિત્રો જે પ્રથમ 6 ખેલાડી જે છે એ લોકોનો સરવાળો જો આપણે કહેવો હોય, અહીંયા હું લખી પણ દઉં, બરાબર, આ લોકોનો સરવાળો આપણે આરામથી કહી શકીએ છીએ. શા માટે? તો કે 6 ખેલાડી છે અને એમનો સરેરાશ કેટલો છે? તો કે એમનો સરેરાશ મિત્રો અહીંયા 75 તમને આપેલો છે, બરાબર? તો 6 ખેલાડીનો સરેરાશ 75 હોય તો આમનો સરવાળો જે છે મિત્રો આપણે એકદમ ઇઝીલી કહી શકીએ છીએ 6 × 5 = 30ની સ્વિંગ વધી પડે છે, 3 × 7 = 42 43 × 43 = 45 450 જે છે એ આમનો ટોટલ થાય છે. આવી જ રીતે મિત્રો જે 6 અંતિમ જે છે એ 6 અંતિમનો સરવાળો પણ આપણે આ જ રીતે એકદમ ઝડપથી કહી શકીએ છીએ કે 6 × ખરેખર કેટલા કરવાના છે? 35 કરવાના છે, બરાબર છે? તો 6 × 5 = 30ની મિત્રો શૂન વધી પડે છે, 3 × 36 = 18 19 ને 21, તો આનો મિત્રો 210 આવે છે. તો આ બંનેનો ટોટલ જે છે આપણે મારી શકીએ છીએ, બરાબર? પ્રથમ 6 અને અંતિમ 6 એમનો રનનો ટોટલ કેટલો થાય છે? તો અહીંયા જોઈ શકીએ છીએ કે 0 6 અને 6 660 જે છે મિત્રો એમનો ટોટલ છે. ચાલો તો આની અંદર તમે જાણી શકો છો કે 12 ખેલાડીઓ એનકેન પ્રકાર આવે છે, કેમ કે એક રિપીટ થાય છે માટે. ચાલો 11 માટેનું તમને આપેલું છે કે 11 ખેલાડી જે છે એમના મિત્રો રનનો સરવાળો જો આપણે કરવો હોય તો એ લોકોનો સરવાળો આપણે આરામથી કહી શકીએ છીએ કે 11 ખેલાડી છે અને સરેરાશ કેટલી છે એમની? 50, બરાબર? તો ચાલો આ લોકોનો ટોટલ જે છે એ કેટલો મળશે? તો ખરેખર 55 અને 1 શૂન્ય. તો હવે મિત્રો અહીંયા 6ઠો જે ખેલાડી છે આ 6ઠા ખેલાડીનો જવાબ એ આપણી બાદબાકી મિત્રો મળશે, એટલે કે 660 જે તમને આપ્યા છે એમાંથી 550 બાદ કરો. શા માટે? તો કે આ 12 ખેલાડીનો હિસાબ છે, આ 11 ખેલાડીનો હિસાબ છે, તો 12 માંથી 11 ખેલાડી બાદ કરી દો એટલે તમને જે બચે છે એ ફક્ત મિત્રો કોણ બચે છે? તો કે જે બચેલો વ્યક્તિ જે 6ઠો હતો ને ડબલ વાર રિપીટ એનો જવાબ જે છે મિત્રો આવે છે. તો 110 જે છે એ ખરેખર એના 6ઠા ખેલાડીના રન જે છે એ આપણને મળતા હોય છે. તો સી ઓપ્શન સાચું છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ત્યાર પછી મિત્રો ઉંમરની અંદરથી પ્રથમ ભાગની અંદર જ આપણે દાખલો મૂકેલો છે, બરાબર છે? તો 2 વર્ષ પહેલાં માતા અને પિતા તથા 2 પુત્રીઓ એમની ઉંમરનો સરવાળો 40 છે, તો 3 વર્ષ પછી તેમનો સરવાળો કયો થશે? તો ઉંમરમાં 2 પ્રકાર છે, એમાંનો આ બેઝિક પ્રકાર જે છે મિત્રો આ કહેવામાં આવે છે. સરસ આપણે સમજાયેલું છે આની અંદર કે પહેલાં પછી અને હાલ, એટલે એકદમ મૌખિક તમે ક્યારેય પણ આની ભૂલ નહીં પડે. એક વખત મિત્રો શીખી લેજો કે આને પહેલાં કહેવાય, પછી આ જે છે એને વર્તમાન એટલે કે આને હાલ કહેવામાં આવે છે, અને આને કહેવામાં આવે છે પછી. હવે મિત્રો એકદમ ઇઝી તમે જુઓ કે 2 વર્ષ પહેલાં માતા પિતા અને 2 પુત્રીનો સરવાળો જે છે ને આપણને આપેલો છે 2 વર્ષ પહેલાં, બરાબર? એટલે આ જૂનો સરવાળો કેટલો છે? 40. હવે શું વિચારવાનું છે? તો હવે મિત્રો ખાલી એટલું જ વિચારવાનું કે ચાલો સમયગાળો કેટલો છે? તો કે સમયગાળો મિત્રો તમને 2નો જોવા મળે છે, બરાબર છે? લોકો કેટલા? તો કે 1 માતા 1 પિતા અને 2 પુત્રી, એટલે ટોટલ લોકો કેટલા છે? 4 છે, બરાબર છે? તો આનો અર્થ એવો થયો કે 2 વર્ષનો સમયગાળો છે તો દરેક વ્યક્તિઓ 2 વર્ષના મોટા થશે, બરાબર, હાલમાં પહોંચે ત્યારે. તો 4 × 2 = 8 મિત્રો આમાં ઉમેરો તો જવાબ આપણો કેટલો આવે છે? 48, બરાબર? 48 છે એ હાલની અત્યારનો સરવાળો તમને મળશે. કદાચ આમાં કંઈ હોય પણ ખરો તો ટીક ન કરી નાખો ઉતાવળથી. હવે આગળ વાંચો કે ચાલો 3 વર્ષ પછી તો હવે સમયગાળો કેટલો આપ્યો છે? તો કે હવે સમયગાળો 3. લોકો કેટલા? તો લોકો તો એટલા જ છે, તો કે 4 લોકો છે. તો 4 × 3 = 12 છે એ મિત્રો આની અંદર નાખી દઈશું. તો આમાં 12 નાખશો એટલે આપણો જવાબ કયો આવશે? 60. તો એકદમ ઇઝી વસ્તુ છે, પણ થોડુંક સ્ટેપ બાય સ્ટેપ સમજવાનું છે કે મિત્રો તમારે વ્યક્તિ × સમયગાળો ગુણાકાર કરો આમાં નાખતા જાઓ એટલે ખ્યાલ આવી જશે. તો અહીંયા મેં મિત્રો શું કર્યું ફરીથી તમને એકવાર બતાવું છું. તો અહીંયા મેં મિત્રો +8 નાખ્યા એટલે તમને 48 બતાવ્યા. એવી જ રીતે અહીંયા 4 × 3 = 12 એટલે મેં +12 નાખ્યા એટલે તમને મેં 60 બતાવ્યા.
તો આ મિત્રો એકદમ એક વખત સમજી લેશો તો ક્યારે વાંધો આવશે નહીં. બહુ સરસ મજાનો મુદ્દો છે અને આવું ઘણી બધી વખત આ ટાઈપનો જ પ્રશ્ન જે છે એ ઘણી વાર પૂછેલો છે, બરાબર, કે પાંચ લોકો છે કે દસ લોકો છે અને એમની જૂનવાણી ઉંમર આ હતી, તો આ પાંચ વર્ષ પછી ઉંમર કેટલી હશે, તો એ ખૂબ અગત્યનો મુદ્દો છે. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો નફો ખોટની અંદરથી મૂકેલો છે સરસ મજાનો દાખલો કે એક વસ્તુમાં 720 રૂપિયામાં એને વેચે છે તો એને 20% નફો થાય છે, બરાબર છે, તો તેના પર 10% નફો મેળવવો તો એને કેટલા વેચવી જોઈએ. તો આમ આના ઘણા બધા પ્રકાર છે કે એવું પણ કહે કે 720માં વેચતા એને 10% ખોટ જાય છે પણ એને 20% નફો લેવો છે તો કેટલામાં, આ બધાના એક જ પ્રકારના દાખલા ગણાય. તો આનો અર્થ મિત્રો એવો થયો કે એને 20% નફો જે છે એ આ ઘટનામાં અત્યારે થાય છે, એવું તો ફાઇનલ થઈ ગયું. તો 20% નફો એટલે 100માં 20 ચડી જાવ સીધા, તો 120% જે છે એને કહેવાય 20% નફો, બરાબર. તો 120% મૂલ્યનું નામ તો તમને આપેલું છે, 720 રૂપિયા છે, કમ્પ્લીટ જ છે, બરાબર છે. પણ એ ભાઈને પાછો વિચાર ફરી ગયો, મારે 20% નહીં, મારે 10% નફો જ મેળવવો છે, બરાબર છે. તો નફાની જ બંનેમાં વાત છે તો કંઈ વાંધો નહીં. તો 10% નફાને શું કહેવાય, તો 100ની અંદર 10 ચડી જાઓ, તો 100માં 10 ચડી જશો તો ખરેખર 110, તો એને 110% મૂલ્ય જ ખરેખર જોતું છે, બરાબર. તો આ મિત્રો આનો જવાબ થઈ ગયો. અહીંથી પણ સીધો ખ્યાલ આવી જશે મિત્રો કે 12, 6, 72 થયા છે, બરાબર છે, 12, 6, 72 ને એક શૂન્ય લાગેલું છે. તો એવી જ રીતે મિત્રો અહીંયા સેમ 6 વડે જ ગુણવા પડશે, તો આનો જવાબ આવશે 660. તો આમ તો બહુ ઈઝી હોય છે પણ આપણે કેવી રીતે સમજીએ છીએ એના ઉપર મેઇન મિત્રો આધાર ખાસ રહેલો હોય છે. તો ફક્ત મિત્રો નફો હોય કે ખોટ હોય ફક્ત એનો અર્થ તમારે સમજવાની આવા દાખલાની અંદર ખાસ જરૂરિયાત હોય છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો હવે મિત્રો સાદા વ્યાજની અંદરથી એને સરસ દાખલો મૂક્યો છે કે 10% દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે જો કોઈ રકમ મૂકવામાં આવે તો એનું વ્યાજ તો મળતું હશે, બરાબર. તો એ વ્યાજ જે છે ને કેટલા ભાગનું મળે, તો આપણને ભાગમાં પૂછેલું છે, રકમ તો આપણને આપી નથી. તો આને મિત્રો બે પ્રકારે એકદમ ઇઝીલી સમજી શકાય. એક સ્ટેપનો દાખલો છે, રકમ આપણને નથી આપી તો આ રકમની રકમ આપણે એમને રાખીએ છીએ. હવે શરતો આપણને શું આપી છે, તો કે આપણને મિત્રો 10% વ્યાજ એને કીધું છે, બરાબર છે. તો 10% જે છે એ આપણે લખવા પડશે અને ગુણ્યા તમને કેટલો સમય આપ્યો છે, 3 વર્ષનો તમને સમય આપેલો છે, છેદમાં મિત્રો કરી નાખીએ છીએ આપણે 100. તો આ મિત્રો તમારો જવાબ થઈ ગયો, બરાબર, કે આ રકમના કેટલા ભાગનું છે એ તમને દેખાઈ આવશે. તો આ રકમ જે છે એ બાજુ પર રાખો પણ અહીંયા શૂન્ય ઉડાડી દો, તો 3/10 એ મિત્રો આનો જવાબ રહેશે. તો જવાબ તો અહીંયા સી ફાઇનલ હતો, પણ આને પ્રેક્ટિકલ રીતે જો તમારે સમજવું હોય તો એક વખત સમજાવી દઉં છું કે ચાલો રકમ જે છે એ માનો કે જ્યારે કંઈ ન આપીએ તો આપણે 100 રૂપિયા લઈને ગણીએ છીએ, કેમ કે આપણને સરળતા રહેશે, બરાબર. 100 રૂપિયાની રકમ છે એ યાદ રાખજો. હવે આપણે વ્યાજ શોધીએ છીએ, પછી ચેક કરીએ કે વ્યાજ જે છે આના કેટલામાં ભાગનું થાય છે, બરાબર. તો આનું વ્યાજ શોધવું હોય તો મિત્રો એકદમ તમે ઇઝીલી કહી શકો છો કે વ્યાજ જે છે એ કેટલું મળશે, તો કે 100 રૂપિયા છે એના 10% છે અને 3 વર્ષનું વ્યાજ છે, તો છેદમાં મિત્રો 100, તો 30 રૂપિયાનું વ્યાજ તમને મળી રહ્યું છે. જોઈ લેજો, 30 રૂપિયા વ્યાજ મળે છે, બરાબર. આ રકમ છે તો 30 રૂપિયા વ્યાજ મળે છે. તો હવે તમે સરખામણી કરો, તમારી પાસે એ જ માંગ્યું છે કે રોકાણના કેટલા, એટલે આ છે એ રોકાણ તમારું છે અને આ છે મિત્રો વ્યાજ છે, તો આ રોકાણનો કેટલામો ભાગ જે છે એ કહેવાય. તો મિત્રો ભાગ આને કેવો હોય, તો આપણે જાણીએ છીએ કે 30ને ઉપર રાખો અને ટોટલ રકમને આપણે નીચે રાખો. તો આ જવાબ જે છે એ પણ મિત્રો તમે સમજી શકો છો કે 3/10 છે, 0, 0 કાઢી નાખો, જે રીતે સમજો તે. પણ એકદમ નાનો અને ખરેખર સમજે જાય એવો મુદ્દો હતો, પણ થોડુંક ધ્યાન આપવું પડે એવું હતું. ચાલો તો મિત્રો છેલ્લો અને અંતિમ દાખલો જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો ખૂબ સરસ મજાનું એક ઉદાહરણ મૂકેલું છે સંખ્યા જ્ઞાનની અંદરથી, બરાબર છે. હવે ઘનની વાત છે કે નીચેનામાંથી કયું વિધાન ખોટું પડે છે અને શરત કેવી આપી છે, તો કે દરેક પૂર્ણ ઘન સંખ્યા છે, આપેલી સંખ્યાઓ પૂર્ણ ઘન છે એ તો નક્કી છે, બરાબર છે. તો એને એવું કીધું છે કે આમાંથી ખરેખર કયું વિધાન ખોટું છે, તો વિધાનો કેવા આપ્યા છે, તો એને માનો કે કોઈ સંખ્યા મૂકી છે અને એમ પૂછ્યું છે કે આના ઘનમૂળનો એકમનો અંક 6 આવે છે આને કીધું. તો તમારી પાસે એક રસ્તો કે કાં તો તમે આના ઘનમૂળ જાણતા હોય તો આનું ઘનમૂળ કાઢી એને જોઈ લો કે છેલ્લો અંક 6 આવે છે, આનો છેલ્લો અંક જે છે એ 5 આવે છે. આ પણ આ વસ્તુ કરવાની નથી. અહીંયા મિત્રો ખૂબ સરસ મજાનો એક નિયમ જે છે ને એ મારે તમને સમજાવવો છે ખાસ, તો પહેલાં બરાબર. તો એક નિયમ આપણે ખાસ સમજીએ કે દાખલા તરીકે હંમેશા વર્ગ હોય કે ઘન હોય એની અંદર મિત્રો એક સરસ મજાની જોવા જેવી ઘટના છે. કેવી ઘટના છે, તો દાખલા તરીકે માનો કે આ સંખ્યા હું અહીંયા લખું છું, બરાબર છે, અને સામે માનો કે મિત્રો એના ઘન લખું છું. તો ખાસ એક ધ્યાન આપજો કે હું તમને અહીંયા બધી શક્યતાઓ બતાવી દઉં છું, કેમ કે ખૂબ જરૂરી છે, એવું નથી કે આના માટે ઉપયોગી છે, આના સિવાય પણ પૂછી શકે છે. તો અહીંયા એક સંખ્યા લીધી તો 1નો ઘન મિત્રો જે છે એ 1 થાય છે, બરાબર, ખાસ ધ્યાન રાખજો. 2નો ઘન કરીએ તો 2 × 2 = 4, 2 = 8 થાય છે. 3નો ઘન કરીએ તો 3 × 3 = 9, 3 = 27, એટલે મારે એકમનો અંક જ લેવાનો છે, બરાબર. અહીંયા લખી નાખું છું ફક્ત એકમ, એનો ઘનની કોઈ જરૂરિયાત નથી, પણ એકમના અંક પર એક નજર નાખો તો 3 × 3 = 9, 3 = 27, એટલે 7 પાછળનો અંક આવે છે, બરાબર. ચોકો ચોકો 16 × 16 = 64, એટલે આનો મિત્રો 4 જ આવે છે.
પચો 25 125 અડાનો 5 અંક આવે છે. 6 નો મિત્રો કરશો 66 36 6 216 એટલે આનો પણ મિત્રો 6 જ આવશે. 7 નો તમે કરશો 77 49 9 7 63 એટલે અહીંયા 3 આવે છે. પછી આવી રીતે 8 નું ચેક કરશો 88 64 અને 4 8 32 એટલે આનો મિત્ર 2 આવશે. અને છેલ્લે આ વધે છે 9, તો 9 માટે મિત્રો 90 81 નવા કરશો તો વળી પાછું 9 આવશે. તો આ એક સત્ય ઘટના મિત્રો આની અંદરથી બહાર આવે છે. તો આમાંથી મિત્રો ખાસ શીખવાનું હોય છે, આમાંથી મિત્રો શીખવાનું એવું હોય છે કે અહીંયા તમે જોઈ શકો છો કે કેટલીક સંખ્યાઓ તમને સરસ મજાની મળે છે કે એકનો મિત્રો ઘન કરો તો એના ઘનમાં પણ છેલ્લો અંક એકડો જ જોવા મળે. પછી આવી રીતે મિત્રો અહીંયા 4માં પણ એ જ ઘટના તમને જોવા મળે છે. જો 4નો તમે ઘન કરો તો એના ઘનમાં પણ મિત્રો ચોગડો જ જોવા મળે. આ એક ફાઇનલ થઈ ગયું છે. તો આના દ્વારા તમે જવાબ આપી શકો છો, જરૂરી નથી કે ઘનમૂળ કાઢવા જ પડે. બરાબર, તો આવો જ નિયમ તમને બીજો એક આપેલો છે 5 માટેનો. બરાબર, તો એવી જ રીતે મિત્રો 6 માટે પણ એ જ નિયમ છે. તો આની અંદરથી ખાસ આપણે એ જોવાનું છે કે મિત્રો ગમે ત્યારે તમે આની અંદર જો 1 4 5 6 કે 9, તો 1 4 5 6 કે 9 એના માટે મિત્રો ખાસ ધ્યાન રાખજો, લખી દઉં છું 1 4 5 6 કે 9, આની અંદરથી મિત્રો ગમે ત્યારે આનો ઘન કરો તો એનો અંક જે છે ને એ સમાન જ રહેશે. બરાબર, અંક કેવો મળશે? સમાન અંક જ મળશે. તો બાકી મિત્રો ફક્ત બચે છે 2 અંક, કે એક બગડો અને તગડો. તો બગડા માટે ખાસ યાદ રાખો કે હંમેશા મિત્રો 2 માટે તમે જોઈ શકો છો કે 2 માટે એનો એકમનો અંક જે છે એ 8 હોવો જોઈએ. તગડાવાળી સંખ્યાનો જો તમે ઘન કરતા હોય તો એનો એકમનો અંક 7 હોવો જોઈએ. એવી રીતે જો સાતડાવાળી સંખ્યાનો તમે ઘન કરો તો એનો એકમનો અંક 3 રહેવો જોઈએ. આઠડાવાળી સંખ્યાનો ઘન કરો તો એકમનો અંક 2 રહેવો જોઈએ. અહીંયા તમને ઘન આપેલા છે તો ઘનમૂળ તમારી પાસે માગેલા છે, પણ ઘનમૂળનો ફક્ત છેલ્લો અંક. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે 6 માટે આપણે કીધું કે 6 માટે અહીંયા જોઈ લીધું કે 6 માટે તો એ જ સંખ્યા હોય. બરાબર, એટલે 6 માટે આ વિધાન તો સાચું જ છે કે 6 જે છે એ આનો એકમનો અંક 6 આવશે. આનું ઘનમૂળ કાઢશો તો અહીંયા 5 છે, તો એ 5 વાળાનું ખરેખર ઘનમૂળમાં કયો અંક આવે તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા લખેલું છે, કે એના માટે પણ મિત્રો ખરેખર સાચું છે. અહીંયા ચેક કરીએ, સાતડાવાળાનું જો ઘનમૂળ કાઢવામાં આવે તો સાતડાવાળાના ઘનમૂળમાં મિત્રો તમને તગડો જોવા મળવો જોઈએ. બરાબર, અને આ લોકો શું કહે છે, 7 જોવા મળે, તો આ વિધાન ખોટું છે. બરાબર, સાતડાવાળી સંખ્યાનું ઘનમૂળ જ્યારે કાઢવામાં આવે ત્યારે 7 સામે એના જવાબમાં પાછલી સંખ્યા તગડો જ આવવી જોઈએ, એ ફાઇનલ છે. તો ચોગડાવાળી સંખ્યા હોય એનું ઘનમૂળ જો કાઢવામાં આવે તો આ બધી ચોગડાવાળી સંખ્યામાં જોઈ લો તો એનું ઘનમૂળ 4 જ મળે છે, તો આ વિધાન પણ સાચું છે. તો આવી રીતે નક્કી કરવાનું હતું, અહીંયા કોઈના ઘન કાઢવાના નહોતા. એટલે આ મિત્રો ખાસ આઈએમપી વસ્તુ છે, આ વસ્તુ મગજમાં હશે તો આ બધું ઘણી બધી વખત ત્યાં આમાંથીને જ ફક્ત પ્રશ્ન જે છે નીકળતો હોય છે. આની અંદર ફક્ત મિત્રો એટલું જ યાદ રાખવાનું છે કે જે બગડો અને તગડો જે છે આ બેનું યાદ રાખો તોય ચાલશે, કે 2 અને 3ની આટલી જોડી ખાલી યાદ રાખો ને તમે, આટલી જોડી, તો આ જોડી સિવાયના તમામના અંક એના એ જ રહે છે. તમે જોઈ શકો છો, એટલે કે 2 3 8 અને 7 આ 4 અંક સિવાય કોઈ પણ અંક હોય તો એનો ઘનમાં પણ એ જ અંક, ઘનમૂળમાં પણ એ જ અંક. બરાબર, એકમનો અંક સમાન રહેશે. તો ફક્ત મિત્રો એટલું યાદ રાખજો કે 2 3 7 8 આ 4 સંખ્યા સિવાય તમામ જે અંકો જે છે એ તમામ અંકો ઘનમૂળમાં એના એ જ જોવા મળે છે. એક આ સેટ જે છે એને જોવા મળતો, એટલે બગડા માટે 8 છે, તગડા માટે 7 છે, આટલું ફક્ત યાદ રાખવાનું છે. તો મિત્રો 2014ની જે પરીક્ષા લેવાની હતી એની અંદર મિત્રો આ 10 દાખલા જે છે એ સરસ મજાના મૂકેલા હતા. તો આની અંદરથી આપણને મેથડ જે છે એ ક્યાંક ઉપયોગી બની શકે છે. જરૂરી નથી કે બેઠો દાખલો ફરીથી પાછો રિપીટ થાય અથવા તો પૂછે. બરાબર, પણ આપણી પાસે મેથડ હશે, આપણી પાસે કાંઈક હિન્ટ હશે, તો આપણે અન્ય દાખલાઓમાં એ વસ્તુનો ઉપયોગ એકદમ સરળતાથી કરી શકશું. તો મળીએ મિત્રો ફરીથી આવા પ્રકારના નવા દાખલાઓ લઈને. ત્યાં સુધી તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરશો. વિડીયો મિત્રો જો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક આપવાનું ભૂલશો નહીં. અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઈક આપશો, કેમ કે લાઈક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે. મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે, નવા મુદ્દા સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.